तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल जिसमें है मूफा और नेचुरल एंटीऑक्सीडेंट्स। तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद। स्पाइडी उड़, तोता उड़, पर माँ हमारा तोता तो नहीं उड़ता। माँ हमारा तोता उड़ता है। उत्तम, अच्छा खाओ, अच्छा सोचो। कौन है उतावल करी? बद्दा संतरा पड़ी गया। तुम्हारे एप्पल पण पड़ी गयो थे ना? तू पहला कह रहा एटलो फास्ट बाइक नतो चलाव तो। अरे क्या फास्ट चलाव छे यार? मने एम के अंदर उठाए पहला त्या पहुंची जाइए यार। चलो। एक मिनट।
एक मिनट, चल पाकू, श्योर? हाँ શું થયું, કેમ ઉભી રહી ગઈ? કઈ નહીં, ચાલ જલ્દી ઈશાન. એક મિનિટ યાર, ઓની કેમ ખુલતું નથી? આમાંથી જ એક ચાવી છે. આખો જોડો લઈને આવે કોઈ, એટલીસ્ટ પૂછું તો જોઈએ કે એક્ઝેક્ટલી આ તાળાની કઈ ચાવી છે. અરે ભાઈ એક મિનિટ શાંતિ રાખને, ખુલી જશે હમણાં. એ ખુલે નહીં યાર. કસ લાવ ચાવી. આમાંથી જ એક ચાવી છે. આઈ એમ શ્યોર. જો મેં કહું તું ને કે ખુલી જશે. કેટલા વખત હું જોતો હતો યાર. પાણી. થેન્ક યુ. અરે આપણને ખબર છે ને કે આપણને ઉપરથી પીતા નથી આવડતું. બેસીને પાણી પી. થેન્ક યુ. તો આપણે કંઈક પ્લાન કરીએ. પ્લાન કરી લઈએ. કરી લઈએ. તો હું જાઉં છું કિચનમાં અને સરસ મજાનું ડિનર બનાવું છું. ડિનર ડેટ પ્લાન કરીએ છીએ. ઈશાન, આપણે ક્યાં જઈએ છીએ? આજે તો ક્યાંય નથી જતા. ચાર દિવસ છે હજી આપણે અહીંયા. કાલે જશું ક્યાંક? ઈશાન, આપણે બંને સાથે ક્યાં જઈ રહ્યા છીએ? ઈશાન, તો આવી રીતે ભાગીશ તો આપણને સોલ્યુશન નહીં મળે. હું ક્યાં ભાગી રહ્યો છું? અહીંયા જ તો છું. છેલ્લા 5 વર્ષથી અહીંયા છું ને તારી સાથે. એક્ઝેક્ટલી, છેલ્લા 5 વર્ષથી આપણે ત્યાં ને ત્યાં જ છીએ. આપણે રિલેશનશીપમાં ગ્રો થવાનું હતું ઈશાન, પણ આપણે ડેડ એન્ડ પર આવી ગયા યાર. સાથે આગળ ચાલવાનો રસ્તો મને નથી દેખાતો હવે. ઇટ્સ લાઈક કાટ લાગી ગયો છે. તો કાઢીએ ને કાટ આપણે. ચલો બેસીને કાટ કાઢીએ છે, પણ તને ખબર છે ને કે એનાથી શું થશે? જેટલું બચ્યું છે ને આપણી વચ્ચે એ પણ નહીં બચે. હોર્ડ, વી આર જસ્ટ નોટ મેકિંગ સેન્સ ટુગેધર. આપણે આજે પણ અલગ અલગ દિશામાં વાત કરી રહ્યા છીએ. દિશા પ્લીઝ યાર સ્ટોપ ઇટ.
જો આપણે આમને આમ કરતા રહીશું ને તો ઝઘડા સિવાય બીજું કંઈ નહીં કરીએ આપણે અહીંયા. યાર યાર દિશા, જો એમ પણ છે ને, લાઈફમાં બહુ ઓછું બચ્યું છે ફીલ કરવા જેવું, અને જેટલું બચ્યું છે ને એને મારે ગુમાવવું નથી. સો પ્લીઝ યાર, તમને લાગે છે કે આપણી વચ્ચે કંઈ બચ્યું છે? એટલે તું નક્કી કરીને જ આવી છે કે બધું બતાવવાનું છે? ઈશાન પ્લીઝ યાર, નક્કી કરી લીધું હોત ને તો હું મુંબઈથી અહીંયા સુધી આવત નહીં. પણ મારે વાત કરવી છે, કારણ કે આ આપણી વાત છે ને. આપણે જે પણ ડિસિઝન લઈશું એ બંને મળીને જ લઈશું ઓફકોર્સ, પણ આ ચાર દિવસમાં મારે બધી વાત કરી લેવી છે, બધી ક્લેરિટી આવી જાય એવી રીતે. ઓકે ઓકે, આ ચાર દિવસમાં બધી વાત કરી લઈએ. હા, બ્રિલિયન્ટ આઈડિયા. પણ આ બધું આપણે કાલથી કરીએ, અત્યારે આપણે મસ્ત જીવી લઈએ ને યાર, આમ પહેલાંની જેમ. શું કહે છે? ચાલ આજે ડિનર ડેટ ગોઠવીએ હેને. ઓહ પ્લીઝ. અરે પ્લીઝ શું, હવે નાના 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 નહીં કરતી. તારે જમવાનું તો છે ને, ડિનર કરવાનું છે ને, બસ. તો આમાં કંઈક કશું નવું કરવાનું નથી હોતું. આમ એક મીણબત્તી હોય, કેન્ડલ પછી મૂકવાની, અને લાઇટ મ્યુઝિક વાગતું હોય, અને આમ હસતા હસતા રાજી રાજી ખાવાનું. ધેટ્સ ઇટ, ડિનર ડેટ. You're mad. તો જરા મોટેથી. I'll change my mind. તું એવું નહીં કરતી. તું છે ને એક કામ કર, તું શાંતિથી અહીંયા બેસ, આરામથી વિચાર કર કે આવતીકાલે આમ તું શું ઊંડું ઊંડું બોલીશ, આમ ફિલોસોફિકલ, રાઈટ? શું બનાવીશ? પાસ્તા, રેડ સોસ કે વ્હાઈટ સોસ? ગ્રીન સોસ. એ ત્રીજું ઓપ્શન ના હોય, રેડ કે વ્હાઈટ બોલ. પિંક સોસ. એ બની જશે. ના મને એમ કે આમ સોબર રહીએ ને તો સારું. રાઈટ, એક મિનિટ. ઇટ્સ ઓકે. કેવા બન્યા છે? સુપર્બ હે ને, જસ્ટ ટુ ગુડ, માઇન્ડ બ્લોઇંગ, બહુ મસ્ત છે. ના એટલે આ કોમ્પ્લિમેન્ટ હતું કે ખબર નહીં પડી?
સાચે બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. સાચે ને? We'll be okay, right? આખી પ્રોસેસ કર્યા પછી પણ જો કઈ રિઝલ્ટ ના મળ્યું તો? ખબર નથી, પણ ટ્રાય તો કરવી પડશે ને, બીકોઝ ટ્રાય નહીં કરે તો ડેફિનેટલી કોઈ સોલ્યુશન નહીં આવે. પણ જો બંનેના સોલ્યુશન્સ અલગ અલગ આવ્યા તો? ના, એવું નહીં થાય. આઈ મીન, મને લાગે છે કે સોલ્યુશન કોમન જ આવશે, જે આપણા બંને માટે સારું હોય. આટલો બધો વિશ્વાસ છે તને તારા પર? આપણા પર? તું ભૂલી ગયો ઈશાન, આપણે પહેલા પણ એકવાર આવું કર્યું છે. હું માસ્ટર્સ કરીને જઈ રહી હતી ત્યારે આપણે બે દિવસ માટે મળ્યા હતા. યસ, કેટલી ફાટેલી હતી ને મારી, આપણા બંનેની ઇનફેક્ટ. અને એમ કે લોંગ ડિસ્ટન્સમાં કેવી રીતે બધું મેનેજ થશે? તારી જ ફાટેલી હતી. અરે કોની ના ફાટે? મને છે ને ખરેખર એવું લાગે છે કે આ બધું આ લોંગ ડિસ્ટન્સના કારણે જ આ બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા છે. સાચે? બીજું નહીં તો શું, નહીંતર તું જ કહે. આ છેલ્લા 2 વર્ષમાં આપણે એવા તો કયા ખોટા રસ્તે ચડી ગયા કે આ આટલા બધા પ્રોબ્લેમ્સ આવે? પહેલાં તો આવું નહોતું ને આપણી વચ્ચે. હા, પણ છેલ્લા 2 વર્ષમાં માત્ર પ્રોબ્લેમ્સ જ છે. તને એવું લાગે છે કે આપણે સાથે રહેતા હોત તો આ બધા પ્રોબ્લેમ્સ ના આવ્યા હોત? આઈ ડોન્ટ નો, આપણે સાથે જો છીએ જ ને. માણસની હાજરી આટલી બધી અસર કરતી હશે? હા, માણસની હાજરી અસર તો કરે જ, ઓફકોર્સ. પણ માણસ હાજર હોય એટલે આપણે કંઈ ન કરવાનું હોય એવું નથી. માણસ હાજર રહીને આપણને સાથ આપી શકે, પણ ચાલવું તો આપણે જાતે જ પડે ને. એટલે તમે ડૂબતા હો તો તમારે હાથ પગ જાતે જ ચલાવવાના? ઓબ્વિયસલી. એટલે સાથે હોય એ કંઈ મદદ ન કરે? એવું નથી, પણ કોઈ આપણને બચાવવા આવે એની રાહ જોઈએ ને આપણે હાથ પગ ન મારીએ તો આપણે બહુ જલ્દી ડૂબી જઈશું ને. યાર મારે છે ને આમ સમજદાર ન જ બનવું. વન વે રોડ જેવું છે, એક વખત એ રોડ ઉપર ચડે ને તો તમારે આગળ જ વધ્યા કરવું પડે. આપણે આમ ઇગ્નોરન્ટ અને નાદાન હતા ને એ વધારે સારું હતું, સુખી હતા એટલીસ્ટ. યુ આર રાઈટ, આઈ એગ્રી ટુ ધીસ. અને સારું ઇવોલ્વ કર્યું છે. રબ ઓફ ઇફેક્ટ. પણ યાર દિશા, આપણને વાત કરતા કરતા કંઈ સૂઝ્યું જ નહીં તો? ઈશાન રિલેક્સ, વી કેન ટેક આર ટાઈમ. એક મિનિટ, હું આવું. ડેઝર્ટ પણ છે. જસ્ટ અ સેકન્ડ. કાલે તારી વાત પછી? મારી વાત પછી? આપણી વાત. અને પછી છેલ્લા દિવસે પરિણામ. Thank you.
સાત વર્ષનો આપણો આ સંબંધ, પાંચ વર્ષ સાથે, બે વર્ષ અલગ અલગ જગ્યાએ ઘસાઈ ગયો છે. સીધી વાત કરવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી. દિલ ખોલીને વાત કરવામાં આપણું બચવું લગભગ અશક્ય છે. અત્યારે આપણા બચવા કરતાં આપણું પોતપોતાનું બચવું વધારે મહત્વનું છે. Thank you.